છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે આજે ગેરના મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જે બાબતની નારાજગી વિસ્તારના લોકોમાં જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી આદિવાસી સમાજના લોકોને આગવી પરંપરા લઈને મેળાઓમાં આદિવાસી સમાજના લોકો ભેગા થઈને હર્ષોલ્લાસથી આદિવાસી હોળીનો તહેવાર ઉજવે છે. આ હોળીના તહેવારમાં આદિવાસી લોકો રંગનો ઉપયોગ કરતા નથી. આમ છતાં ગયા વર્ષે હોળીના તહેવારને રંગોત્સવના નામ આપીને સરકાર દ્વારા ખુલ્લો મુકાયો હતો. પુષ્કળ પ્રમાણમાં રંગ ઉડાડવામાં આવ્યો હતો અને જેને લઈને વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો, જેને લઈને આ વર્ષે સરકારે આ કાર્યક્રમ ગેરમેળાનું નામ આપ્યું છે. ત્યાં લોકોને ત્યાં લાવવામાં આવ્યા છે અને ગયા વર્ષના રંગોત્સવનું નામની જગ્યાએ આ વર્ષે ગેરમેળો નામ આપતા આદિવાસીઓ તેમની જીત ગણાવી રહ્યા છે. જેમાં જાતિના દાખલા બાબતની કેટલીક વિટંબણા ઊભી થઈ છે, ખાસ કરીને નાની સાકરના અમારા રાઠવા રીનાબેન, રીનાબેન સેજલબેન અને અશોકભાઈ રાઠવાને ક્લાસ વનની પરીક્ષા પાસ કર્યા પછી તેઓના પ્રમાણપત્રની ચકાસણી થઈ રહી છે. આ ચકાસણી થવા પાછળનું મૂળભૂત કારણ, કેટલાક વિઘ્ન સંતોષી સેવા મંડળોએ અરજી કરી છે અને એમાંથી આ પ્રશ્ન ઉભો થયો છે અને એ પ્રશ્નને સરકાર પોતે અને મંત્રીશ્રી પોતે પણ હાથ પર લીધો છે. અમને વિશ્વાસ છે કે આનો નિકાલ આવશે. પણ હવે જ્યારે મૂળ રોગ જ પકડાયો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વસતા તમામ તાલુકાના આદિવાસીઓ અને તાલુકા બહાર વસતા આદિવાસીઓ જેના પર ભવિષ્યમાં તબાહી આવવાની છે, ત્યારે આ રોગનું મૂળ રોગનો નાશ થાય એટલા માટે અમે રાજ્ય કક્ષાએ રાજ્યપાલને, મુખ્યમંત્રીને અને જરૂર પડે રાષ્ટ્રપતિ સુધી જઈને અમારા રેવન્યુ રેકર્ડમાં જે કુલી લખાયું છે અને કુલીનો આધાર બનાવીને જે વાત થઈ છે એ વાત ખોટી છે. સ્ટેટ વખતે પણ આ વિસ્તારને જે તે વખતના રાજા મહારાજાઓએ આદિવાસી ગણેલા છે, તે પછીની ગુજરાત સરકાર અસ્તિત્વમાં આવ્યા પછી વખતો વખત આદિજાતિ વિભાગના પરિપત્રો જે હતા અને પરિપત્રોએ છોટાઉદેપુર વિસ્તારમાં, ઉદયપુર પ્રાંત વિસ્તારમાં વસતા રાઠવા, રાઠવા કુલી અને કુલી બધા એક છે એવું જાહેર કરવા છતાં પણ આ સરકારે એના વિભાગે આ એક કંઈક દુઃખદ નિર્ણય લીધો એવું લાગે છે. પ્રારંભ થયાના અમારા પાછલા 27 તારીખે આ આંદોલન પ્રારંભ કર્યું હતું. અમારી માંગ, અમારા જે DYSP અશોકભાઈ રાઠવા, રીનાબેન રાઠવા, આવા કેટલાક ઉમેદવારો જે છે જેમને સરકાર નોકરીથી બરતરફ કરવામાં આવ્યા છે અને આવા ઘણા અમારા છોકરાઓ આવતા ભવિષ્યની અંદર આ જે કાર્ય તરફ આગળ વધશે સરકારી નોકરીઓની આદિમી તરફ, ત્યાં ગરીબ લોકો જે છે મહેનત કરીને, પુરુષાર્થ કરીને, પરિશ્રમ કરીને આ જે મહેનત કરી રહ્યા છે તેના જે પરિણામો આ સરકારશ્રી જે અલગ તરીકેથી ઘોષિત કરીને એમને રદ કરે છે તો એ રદ નહીં કરવા આવે. અને રાઠવા કોળી જાતિ જે છે જેના સંવિધાનિક અધિકારો છે, અધિકારની રક્ષા થાય અને સાથે સાથે અમારી જે માંગ એ છે કે આને દાખલાની જે વ્યવસ્થા છે એને કાયમી ધોરણ કરવામાં આવે. અને મૂળ નિવાસી છે રાઠવા, આદિવાસી છે અને આદિવાસી રહેવાના છે, એમાં કોઈ પણ પ્રકારની કિંતુ પરંપરા મીન ને મેખ નથી. તો આની સરકાર તરત ત્વરિત કાર્યવાહી કરીને સમાજને ભ્રમિતનું ભાંજન નહીં બનવું પડે તેની ધ્યાન આપે એવી અમારી માંગ છે. મુખ્યમંત્રી નહીં આવવાનું કારણ એવું છે કે ગ્રામસભા, અમારી પરંપરાગત ગ્રામસભાનો ઠરાવ જે કર્યો અમે, એમાં ગ્રામસભાના ઠરાવની અંદર જોગવાઈ છે, બંધારણીય જોગવાઈ છે કે એની અંદર ગામના સરપંચને જે મૂકી હોય એની અનુમતિ લેવી પડે. અમે તાત્કાલિક ગ્રામસભાનો ઠરાવ કરી અને એમને ઇમેલ કરીને રાજ્યપાલને જાણ કરી, એના કારણે મુખ્યમંત્રી અહીંયા આવી શક્યા નથી. બિલકુલ આદિવાસી પણ નાબૂદ કરવાની આ લોકોની જે સિસ્ટમ છે એની અંદર આ લોકોએ અમારો જે મેળો જે હોય, અમારા માહોલમાં જે અમારે જે ફરવાનું હોય, અમારા વાજિંત્રો હોય, અમારો પહેરવેશ હોય, અમે અમારી રીતે ફરતા હોઈએ એની જગ્યાએ આ લોકો આ તંત્ર ઊભું કરી અમને કોઈ પણ કોઈ એન કેન પ્રકારે અમને છૂટા પાડવાની આ પ્રવૃત્તિ છે અને એને અમે કોઈ સંજોગોમાં ગાંઠવાના નથી. અમે આગળ વધીશું. આદિવાસીને પરાણે લાવવામાં આવતા કેટલાક લોકો બચુ ખાબડ અને ચાલુ પ્રવચનમાં જતા રહેતા અધિકારીઓને પોલીસોને સમજાવીને પાછા લાવવાની કોશિશ કરી હતી અને છેલ્લા પ્રવચનમાં અંત સુધી તો કેટલાક લોકો દોટ મૂકીને ભાગ્યા હતા. કેટલાક લોકોનું કહેવું છે કે સરકારી કાર્યક્રમને લઈને આદિવાસી સમાજના મેળામાં નિસરતા આવી છે. સરકારે તેમના કાર્યક્રમ ન યોજવો જોઈએ અને આદિવાસીઓની પરંપરાથી યોજાતા મેળામાં બાદ ન નાખવી જોઈએ અને તેવી લોકોમાં નારાજગી જોવા મળી હતી. આ વર્ષના સરકારી કાર્યક્રમમાં આદિવાસીના નૃત્યની જગ્યાએ પંજાબી નૃત્ય
કૃત્ય કરવામાં લોકોની નારાજગી ખાસ જોવા મળી છે. જ્યારે મંત્રીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે મેળામાં એમને બાદ જ ભાગ લઈ શકે છે અને સ્પીચમાં મંત્રી બોલ્યા હતા કે ગયા વર્ષના આ લોકોએ એકબીજાને રંગ લગાવીને ખુશી મનાવી હતી, પણ મંત્રીને ક્યાં ખબર હતી કે અહીંના આદિવાસી લોકો રંગનો ઉપયોગ નથી કરતા. આજે છોટાઉદેપુર જિલ્લાના કવાટ ગામે ગેરનો મેળો આ વિસ્તારના સૌ યુવાનો, દીકરા દીકરીઓ, અબીલ બાલ વૃદ્ધ સૌ એક હોળીના પર્વને અમારી સંસ્કૃતિ વર્ષોથી આદિકાળથી આ સમાજના લોકો હોળી પછી ધૂળેટી હોય, ધૂળેટી પછીનો ગેરનો મેળો હોય, સાતમ સુધી આવા મેળાઓ કરીને એ ગુજરાતમાં કામે હોય કે દેશમાં કામે હોય ત્યાંથી પણ આવીને એક પાંચ દિવસ આનંદથી જેનો અવસર ઉજવે છે ને એની જિંદગીનો જ્યારે એ આનંદ માનતો હોય છે. એ સાથે રાજ્ય સરકારે ગયા વર્ષથી પણ આ ગેરના મેળાને આ દિવસે શુભારંભ કરીને આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અમારું પ્રવાસન ધામ ગુજરાતનું છે એના માધ્યમથી પણ આવા મેળાઓના માધ્યમથી પણ લોકો એ જે એમના જીવનની ઈચ્છા મહેચ્છાઓ છે એને પરિપૂર્ણ કરે એના માટેનો આજે આ કવાટ ખાતેનો ગેરનો મેળો હતો. સ્થાનિક કલાકારોને બાજુ પર મૂકીને જે આંતરરાજ્ય બહારથી જે કલાકારો લાવવામાં આવ્યા છે તે વાતને તમે યોગ્ય ગણો છો? આમાં મેળો એટલે મેળામાં નાતિ જાતિ કે એનો વાદ વિવાદ કે રાજ્ય જેવું નથી. જે કઈ આ મેળાની અંદર આવે કોઈ પણ જાતની કોમ વગર કોઈના પણ પ્રદેશમાંથી તમારી હાજરીમાં અમેરિકન લોકો પણ આ મેળાને જોવા માટે આવ્યા છે એટલે એમાં કઈ બીજી વાત આવતી જ નથી. આ મેળો સૌના માટેનો છે મિત્રો. આપ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી છો, છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી જાતિનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એને લઈને આપ શું કહેશો? એ રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે, એનું આદિજાતિ વિભાગ એનું સંભાળી રહ્યા છે મિત્રો. સીએમ સાહેબને અન્ય કામની અંદર વ્યસ્ત હોવાને કારણે મારે આવવાનું નથી. રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે, એનું આદિજાતિ વિભાગ એનું સંભાળી રહ્યા છે મિત્રો. સીએમ સાહેબને અન્ય કામની અંદર વ્યસ્ત હોવાને કારણે મારે આવવાનું નથી. જી એ સાહેબ આદિજાતિ મંત્રીને તમારે પૂછવું પડે. જૈન મુનિ સાહેબ છે જે કે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે જાતિના પ્રમાણપત્રને લઈને, શું આપ એમને પારણા કરાવીને કોઈ અહીંયા ધરણ આપવાની છે? મારો વિષય અલ્લા રાખા પઠાણનો રિપોર્ટ છોટાઉદેપુર.